एग्जाम्पल 19 तमने जे रकम आपी छे पहला समझिए। एक ट्रस्ट पासे रुपया 30,000 नो भंडोल छे। ट्रस्ट में आ भंडोल बे जुदा जुदा प्रकारना बॉन्ड मां रोकवू छे। प्रथम बॉन्ड प्रति वर्षे 5% व्याज आपे छे। बीजा बॉन्ड प्रति वर्षे 7% व्याज आपे छे। जो ट्रस्ट ने वार्षिक व्याज 1,800 रुपया अने बीजा नंबर में 2,000 रुपया मेळवू होय तो ट्रस्टे 30,000 रुपया बे बॉन्ड में रोकवा माटे मूडीना केवा भाग करवा पड़शे ते श्रेणिकना गुणाकारना उपयोगथी नक्की करवो छे। अहीं आपणे पहली वात तो समझिए कि भाई ट्रस्ट पासे 30,000 रुपयानुं भंडोळ छे। आ ट्रस्ट बे जुदा जुदा प्रकारना बॉन्डमां पैसा रोके छे जेमां प्रथम बॉन्ड वार्षिक 5% અને બીજા બોન્ડમાં વાર્ષિક 7% વ્યાજ મળે છે। પહેલો પ્રશ્ન આપણે સમજીએ પછી બીજો એ જ રીતે છે એ પછી વિચારીશું। પ્રશ્ન એ છે કે ટ્રસ્ટને વાર્ષિક 1,800 રૂપિયા વ્યાજ મેળવવું છે। ટ્રસ્ટ વાર્ષિક 1,800 રૂપિયા વ્યાજ મળે એ માટે પ્રથમ બોન્ડમાં અને બીજા બોન્ડમાં કેટલા કેટલા રૂપિયા રોકે એ તમારે શોધવું છે। એના માટે તમારે શ્રેણિકના ગુણાકારનો ઉપયોગ કરવાનો છે। આપણે અહીંયા આપેલી માહિતીને થોડી વધારે સ્પષ્ટ કરીએ કે ભી તમારે બે પ્રકારના બોન્ડમાં પૈસા રોકવા છે। હું ધારી લઉં છું, ધારો કે પ્રથમ પ્રકારના બોન્ડમાં ટ્રસ્ટ 1 રૂપિયા રોકે છે, એની પાસે કુલ 30,000 રૂપિયા છે। જો એ પ્રથમ પ્રકારના બોન્ડમાં 1 રૂપિયા રોકે તો બીજા પ્રકારના બોન્ડમાં બાકી વધ્યાથી 30,000 - 1 રૂપિયા રોકી શકે તો તથા બીજા પ્રકારના બોન્ડમાં બીજા પ્રકારના બોન્ડમાં રોકે છે। વધુમાં અહીં પ્રથમ પ્રકારના બોન્ડમાં પ્રતિ વર્ષે 5% વ્યાજ મળે છે। પ્રથમમાં 5% અને બીજામાં 7% અને બીજા પ્રકારના બોન્ડમાં પ્રતિ વર્ષે 7% વ્યાજ મળે છે। આ આપણને આપ્યું છે એની આપણે સ્પષ્ટતા કરી દીધી। હવે આનો ઉપયોગ કરીને પહેલા એક જ પ્રશ્ન સોલ્વ કરીએ પછી બીજો એના આધારે ફરક એટલો જ પડશે કે આમાં તમારે વાર્ષિક વ્યાજ 1,800 રૂપિયા મેળવવાનું હતું એની જગ્યાએ 2,000 મેળવવાનું થશે। એ ગણતરી આપણે કરીએ નંબર એ આપીને પહેલો પ્રશ્ન કે ટ્રસ્ટને વાર્ષિક વ્યાજ 1,800 રૂપિયા મેળવવો છે। આ પહેલો પ્રશ્ન છે, એની ગણતરી કરીએ। પછી બીજામાં કે 2,000 પ્રશ્ન આવશે એ પછી સોલ્વ કરીએ। ચાલો હવે અહીંયા તમને જે માહિતી આપી છે એને પહેલા તો શ્રેણિક દ્વારા દર્શાવીએ। પહેલી વસ્તુ એ કે તમે મૂડીનું રોકાણ બે બોન્ડમાં અલગ અલગ રીતે કર્યું, એકમાં 1 રૂપિયા કર્યું, એકમાં તમે 1 રૂપિયા રોકાણ કર્યું અને બીજા બોન્ડમાં તમે 30,000 - 1 રૂપિયા કર્યું।
30,000 ઓછા 100 રૂપિયા તો આ એક શ્રેણી બનાવી દીધો જે તમારા મૂડીનો મૂડીનું રોકાણ છે ટ્રસ્ટ પાસેની જે મૂડી હતી ભંડોળ હતું એનું રોકાણ કર્યું એક બોન્ડમાં 100 રૂપિયા અને બીજા બોન્ડમાં 30,000 ઓછા 100 આ પ્રથમ બોન્ડમાં અને આ બીજા બોન્ડમાં એક શ્રેણી કેવો બનાવ્યો કે જેમાં મૂડીનું રોકાણ કર્યું તે બીજો એક શ્રેણી બનાવી કે તમને જે વ્યાજ મળે છે તે કે ભાઈ પ્રથમ બોન્ડમાં 5% વ્યાજ મળે છે બીજામાં 7% વ્યાજ મળે છે તો એનો શ્રેણી બનાવી 5% એટલે 105 રૂપિયા એટલે 5/100 વ્યાજ થયું એ જ રીતે 7% તો 7/100 આ એક બીજો શ્રેણી બનાવીએ જે વ્યાજ દર્શાવે છે આ મૂડી દર્શાવે છે આ વ્યાજ દર્શાવે છે મૂડીમાં પ્રથમ બોન્ડમાં રોકાણ કર્યું તે બીજા બોન્ડમાં જે મૂડીનું રોકાણ કર્યું તે આ વ્યાજ દર્શાવે છે એમાં પ્રથમ બોન્ડમાં મળતું વ્યાજ છે આ બીજા બોન્ડમાં મળતું વ્યાજ છે ઓકે બંને માહિતી આપણે શ્રેણી દ્વારા દર્શાવી આ જે ટોટલ હવે તમને પ્રશ્ન થશે કે આ શ્રેણી તમે આ રીતે હાર શ્રેણીમાં બનાવ્યો આ સ્તંભમાં બનાવ્યો એ આપણને કેવી રીતે ખબર પડે તો એના માટે તમારી માહિતી મહત્વની થાય કે તમે જ્યારે આ રીતે લેશો ત્યારે આ બે શ્રેણીનો આપણે ગુણાકારનો બી ઉપયોગ કરવાનો એને કીધું છે શ્રેણીના ગુણાકારનો અહીંયા તમે એક વસ્તુ સમજો કે માની લો કે 5% વ્યાજ તો 105 રૂપિયા વ્યાજ મળે તો તમે જ્યારે 100 રૂપિયા રોકો છો એનું વ્યાજ કેટલું 5% એટલે 105 રૂપિયા હવે 100 રૂપિયા રોક્યા છે તો 100 રૂપિયા એ કેટલું તો એ આપણી સાદી જૂની ગણતરી પ્રમાણે ગણીએ તો આ બેનો ગુણાકાર ભાગ્યા 100 થાય એટલે 100 × 5/100 થાય આ જે મળે એ આપણને 100 રૂપિયા રોકવાથી મળતું વ્યાજ થશે અહીંયા આપણે જ્યારે આ બે શ્રેણીનો ગુણાકાર કરીશું ત્યારે આનો આની સાથે ગુણાકાર થશે જે 100 × 5/100 થશે એ જ રીતે આટલી મૂડીનું રોકાણ કરશો ત્યારે એનું જે વ્યાજ થશે આ બેના ગુણાકાર જેટલું થશે એ બંનેનો સરવાળો એ આપણો કુલ વ્યાજ થશે એટલે એ આ બેના શ્રેણીના ગુણાકાર જેટલું જે આપણે 1,800 રૂપિયા મેળવવાના કીધા છે તો મેં એ રીતે બે શ્રેણી બતાવ્યા છે અને હાર શ્રેણીક અને આને શ્રમ શ્રેણીક એવી રીતે લીધા છે કે જેથી એ બંને શ્રેણીકનો ગુણાકાર કરશો ત્યારે આ બે ઘટકનો ગુણાકાર પ્લસ આ બેનો ગુણાકાર જે એક્સના મૂડી રોકાણ થી મળતું વ્યાજ એ જ રીતે 30,000 ઓછા એક્સના મૂડી રોકાણ થી મળતા વ્યાજના ગુણાકાર કરી જે સરવાળો થાય એ 1,800 જેટલો થશે એ રીતે બે શ્રેણીકનો ગુણાકાર કરેલો છે જેને આપણે આગળ વધારીએ તો આપણે જે સમજ્યા છે એ રીતે અહીંયા ગુણાકાર તો તમને ખબર જ છે આ શ્રેણી 1/2 છે આ શ્રેણી 2/1 છે જે 1 આ 2 સરખા છે એટલે 1/1 શ્રેણી થશે એટલે એક ઘટક જ આવશે જે આપણે પહેલા સમજ્યા તે પ્રમાણે તો આનો ને આનો ગુણાકાર કરીએ તો પહેલા ઘટકનો ગુણાકાર x ગુણ્યા I/100 પ્લસ 30,000 ઓછા x ગુણ્યા 7/100 ઇક્વલ ટુ અહીંયા તમને કુલ વ્યાજ જે આવ્યું છે તે અહીંયા મળ્યું એ કેટલું મેળવવાનું હતું આપણે 1,800 રૂપિયા તો હવે બે શ્રેણીકની સમાનતા પરથી એક એક જ ઘટક છે સીધો સરખાવી દઈએ આ થશે 5x/100 પ્લસ આમાં આપણે 7 વડે ગુણતા જઈએ તો 30,000 × 7 એટલે 2,10,000 માઇનસ 7x/100 ઇક્વલ ટુ કુલ આપણે જે મેળવ્યું છે તે વ્યાજ 1,800 રૂપિયા અનુસાદરૂપ આપીને x સુધી લઈએ આખા સમીકરણને હું 100 વડે ગુણું છું તો 5x પ્લસ એ રીતે 2,10,000 માઇનસ 7x
અને 100 વડે ગુણીએ તો અહીંયા 1800 ગુણ્યા 100 થશે જેનો સાદરૂપ આપીએ તો આ થશે ટોટલ 5x ઓછા 7x માઇનસ 2x રાઈટ બાકી વધ્યા 210000 અને સામે 1800 ગુણ્યા 100 એટલે 180000 થશે જેનો આગળ હિસાબ કરીએ તો 2x બરાબર 2x પ્લસ કર્યા તો 210000 ઓછા 180000 જેની ગણતરી કરીએ તો 30000 થશે અને માટે x બરાબર 15000 રૂપિયા મળશે આ જે મળી એ x એટલે કે પ્રથમ પ્રકારના બોન્ડમાં ટ્રસ્ટે જે રૂપિયા રોકવાના છે તે x પરથી આપણે 30000 ઓછા x મેળવીશું એ બીજા પ્રકારના બોન્ડમાં જે રૂપિયા રોકવાના છે તે થશે તો આમ ટ્રસ્ટે પ્રથમ પ્રકારના બોન્ડમાં x બરાબર 30000 સોરી x બરાબર 15000 તો 15000 રૂપિયા અને બીજા પ્રકારના બોન્ડમાં 30000 ઓછા x 30000 ઓછા x આ x ની કિંમત છે ને તો 30000 ઓછા x એટલે 30000 ઓછા 15000 એટલે કે 15000 આમ ટ્રસ્ટ ને વાર્ષિક 1800 રૂપિયા વ્યાજ મેળવવા માટે પ્રથમ પ્રકારના બોન્ડમાં 15000 રૂપિયા અને બીજા પ્રકારના બોન્ડમાં પણ 15000 રૂપિયા રોકવા જોઈએ સેમ એ જ રીતે બીજો પ્રશ્ન છે જેમાં 2000 રૂપિયા તો તમારે આખા પ્રશ્નમાં બીજું કઈ ચેન્જ નહીં કરવાનું આ જે 1800 રૂપિયા લખ્યા છે ત્યાં 2000 લખી અને બાકીની ગણતરી કરશો તો એમાં પણ તમને x મળશે ને એના પરથી 30000 ઓછા x